સમગ્ર વિશ્વને ભરડામાં લઈ રહેલા કોરોના વાયરસને નાથવા એશિયાની નંબર વન ડેરી બનાસ ડેરી પણ વિવિધ સ્તરે અગમચેતીના પગલાં લઈ રહી છે બનાસ ડેરી પ્રેરિત ગલબાભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ મુરિયા ખાતે આકાર પામેલ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં પાંચસો બેડની ક્વોરન્ટાઇન ફેસિલિટી ઊભી કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગલબાભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે પણ એકસો બત્રીસ બેડની કોવિડ નાઇન્ટીન હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે બનાસ ચેરમેન શંકરભાઈ ચૌધરી અને બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ માવજીભાઈ દેસાઈએ મોરિયા ખાતે ક્વોરન્ટાઇન ફેસિલિટીની મુલાકાત લઈ જરૂરી સ્વચ્છતા અને સવલતોની સમીક્ષા કરી હતી રાજ્યનું આરોગ્ય તંત્ર અને હોસ્પિટલ અને મેડિકલ કોલેજ એના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાની અંદર આગામી એક વીક જે ક્રોશિયલ જણાઈ રહ્યું છે તેની કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટેની સમગ્ર તૈયારી કરી લીધી છે એક ક્વોરન્ટાઇન કરવા માટે પાંચસો બેડની મેડિકલ કોલેજની અંદર એક આધુનિક વ્યવસ્થા જે છે એ પાંચસો બેડની વ્યવસ્થા તૈયાર કરી દીધી છે હોસ્પિટલની અંદર પણ એકસો બત્રીસ બેડ કમ્પ્લેટ તૈયાર કર્યા છે જેની અંદર આઈસ્યુ વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઊભી કરી છે એકસો ચૌદ જેટલા ડૉક્ટરોની ટીમ અને બસ્સો જેટલો નર્સિંગ સ્ટાફ અને બત્રીસ જેટલા લેબ ટેકનિશિયન સહિતની પૂરી ટીમ એ રાત દિવસ ખરા પગે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર કરી છે આવી મુશ્કેલ સ્થિતિની અંદર પણ જે મેડિકલનો ડૉક્ટર મિત્રો નર્સિંગ સ્ટાફ જે કામ કરી રહ્યા છે એ બધા એક અભિનંદનને પાત્ર છે આપણે બધા આજે અમે મેડિકલ કોલેજની પણ જે સમીક્ષા કરી ત્યાં આગળ જઈને એ બિલ્ડિંગને બાકી બધું જે તૈયાર થઈ ગયું છે આધુનિક તો લગભગ આઠ દસ માર્ચ સુધી એનો ઉપયોગ કરી શકાય તેવી વ્યવસ્થા કરી છે તો હું માનું છું કે બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિ હોય તો આ દિવસ સુધી કોઈ તકલીફ નથી પરંતુ કોઈ સ્થિતિ એવી આવશે તો પણ એને પહોંચી વળવા માટે રાજ્યનું આરોગ્ય તંત્ર અને મેડિકલ કોલેજ હોસ્પિટલ બધા તંત્ર સંયુક્ત મળીને એને પહોંચી વળીશું